અત્યારની વિદાયમાં તેને આગળ વધવા માટે હું તેને એક મોટિવેશનલ સ્પીચ આપવા માંગુ છું. તો તમે તમારા મનને વિચારોથી મુક્ત કરીને મને સાંભળો. તો હું એક એવો મોટિવેશનલ સ્પીચ આપવા માંગુ છું કે તે તમારા જીવનમાં એક ભયંકર ઇફેક્ટ આવી શકે છે. એટલે કે હું એપલના માલિક સ્ટીવ જોબ્સની 50 વર્ષની સફરને ફક્ત થોડી જ મિનિટોમાં તમારી પાસે દર્શાવીશ. તો તેનો જન્મ થયો ત્યારે તેના માતા પિતાએ વિચાર્યું કે તે તેને દત્તક આપશે. તેનો દત્તક વકીલ મા બાપને આપવાના હતા, પરંતુ જ્યારે તેનો જન્મ થયો ત્યારે વકીલ મા બાપે તેને દત્તક લેવાની ના પાડી, અને પછી સામાન્ય કામ કરતા મા બાપ માતા પિતા તેને દત્તક લેવામાં આવ્યું. તે નાનપણથી જ ખૂબ હોશિયાર હતા અને આગળ જઈને તે 70 વર્ષની ઉંમર પછી સારામાં સારી કોલેજ પસંદ કરી. સારામાં સારી કોલેજ પસંદ કર્યા બાદ તેણે જોયું આ ભણતરને 6 મહિના સુધી ભણીને જોયું, પરંતુ તે કોલેજમાં તેને આ ભણતર કઈ મહત્વ સમજાયું નહીં. પરંતુ બીજી બાજુ સામાન્ય કામ કરતા તેના માતા પિતાને આની ફીસ ભરવામાં આખા જીવનની કમાઈ જવા લાગી. પછી તેને નક્કી કર્યું કે મારે આ કોલેજ નથી કરવી, અને પછી તેને કેલિગ્રાફીની ક્લાસ શરૂ કરી, અને કેલિગ્રાફીમાં તેને બધું શીખ્યું. તેને આ ઘણું ફેન્ટાસ્ટિક અને આર્ટિસ્ટિક લાગ્યું, અને તેને ખબર ન હતી પડતા જરૂર મળશે, અને તમારે કોકના પર તો ભરોસો કરવો જ પડશે. પોતાના જીવન પર, પોતાના ભાગ્ય પર, પોતાના કર્મ પર, કે તો પોતાના ભણતર પર, તમારે કોકના પર તો ભરોસો કરવો જ પડશે, તો જ તમે આગળ વધી શકશો. અને પછી આગળ જઈને તે એપલ કંપનીએ ઊભું કરવાનું નક્કી કર્યું, અને તેને પાર્ટનર એક તેજસ્વી માણસને રાખ્યો. 1-2 વર્ષ તો બંનેમાં ખૂબ જ સારું ચાલ્યું, અને પછી તેના બંનેમાં ઝઘડો થવા લાગ્યો, અને પછી પોતાની કંપનીમાંથી બહાર નીકળવું પડ્યું, અને પછી તે બહુ ડિપ્રેશનમાં જવા લાગ્યા. હવે તેને લાગ્યું કે હવે મારી જિંદગીમાં કાંઈ પણ તો દેશ છોડીને જવાનું પણ વિચાર્યું, પરંતુ તેને પાછા ઊભા થયા અને નવા પિરિયડમાં ઊભા થયા. અને પછી તેણે બે કંપની ઊભી કરી, નેક્સ્ટ કંપની અને પિક્ચર કંપની, અને તે આગળ જઈને દુનિયાની સૌથી સફળતા મેળવનાર કાર્ટૂન એનિમેશન કંપની બની ગઈ. પછી તે જોતા એપલ કંપનીએ તેને ખરીદી લીધી. આમ સ્ટીવ જોબ્સ પ્રગતિ કરીને પાછા એપલ કંપનીમાં આવતા રહ્યા. આનાથી પણ આપણે એક શીખ મળે છે કે તમારી સાથે જે થાય છે તે સારા માટે થાય છે. તમે તે લડતા રહો, જિંદગી સાથે મળશે, અને પછી સફળતા ગુમાવવાનું કોઈનામાં હક પણ નથી અને સામર્થ્ય પણ નથી. અને તમને જે કામ લાગે છે કે આ કામ તમારા માટે બહુ મુશ્કેલ છે, તમે તે જ કામ કરો તો જ તમને સફળતા મળશે, અને તો જ કામ કરો તો જ સફળતા મળશે. બસ એટલું જ કહ્યું છે. નાના મોટે મોટી વાત કીધી હોય તો બધાને તમને ખૂબ સરસ સાંભળ્યો તેના માટે થેન્ક યુ, અને મારા સિનિયરોને આગળ જવા માટે ઓલ ધ બેસ્ટ.